पूछावानी शक्यता वधारे छे बराबर। खास ध्यान आपजो रकम मा के गुलाब जामुना तेना कदना 30% जेटली खांडनी चासणी छे। એટલે ગુલાબજાંબુ હોય બરાબર તો એનું કદ જેટલું હોય એટલે કે એનું જેટલું ઘનફળ હોય બરાબર એના 30% જેટલી શું છે એમાં ખાંડની ચાસણી બરાબર। તો દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે। અહીંયા આપણને ગુલાબજાંબુનો આકાર કેવો આવ્યો છે ગોળ નથી આવ્યો બરાબર પણ નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે। તેની કુલ લંબાઈ એટલે એક ગુલાબજાંબુની કુલ લંબાઈ 5 સેમી છે અને વ્યાસ 2.8 સેમી છે। તો આવા 45 ગુલાબજાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો બરાબર। ધ્યાન આપજો ગુલાબજાંબુનો આકાર કેવો આવ્યો છે નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવું નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય એવો ગુલાબજાંબુનો આકાર છે બરાબર। અને એનો વ્યાસ કેટલો આવ્યો છે 2.8 સેમી ડી બરાબર 2.8 સેમી બરાબર છે। તો આપણને એવું કીધું છે કે ગુલાબજાંબુના કદના 30% જેટલી એમાં શું છે ખાંડની ચાસણી। તો ગુલાબજાંબુનું કદ એટલે ગુલાબજાંબુનું ઘનફળ। તો ગુલાબજાંબુનું જેટલું ઘનફળ હોય એના 30% તમે કરો એટલી શું છે ખાંડની ચાસણી બરાબર। તો આપણે એક ગુલાબજાંબુનું ઘનફળ મેળવી લઈએ એને આપણે 45 વડે ગુણી દઈએ એટલે 45 ગુલાબજાંબુના ઘનફળ થઈ જાય બરાબર। હવે 45 ગુલાબજાંબુનું જેટલું ઘનફળ મળે બરાબર એના આપણે 30% લઈએ બરાબર। 30% કોઈ પણ ના માની લો તમને એક સમજૂતી આપું કે એક્સ ના 5% કે તમને શું કીધું છે 45 ગુલાબજાંબુના 30% એમાં શું છે ખાંડની ચાસણી। તો આપણે 45 ગુલાબજાંબુનું ઘનફળ મેળવી લઈએ અને એના 30% લઈ લઈએ તો 30% શું થાય 30 ના છેદમાં 100 બરાબર સમજાય। તો આપણે 30 ના છેદમાં 100 વડે છેલ્લે શું કરી નાખવાના ગુણી નાખવાના બરાબર। તો સૌથી પહેલા આપણે એક ગુલાબજાંબુનું ઘનફળ મેળવીએ એને 45 વડે ગુણી દઈએ એટલે 45 ગુલાબજાંબુનું ઘનફળ થઈ જાય બરાબર। અથવા તો ડાયરેક્ટ તમે એમ લખો કે 45 ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 45 ગુણ્યા જે સૂત્ર આવતું હોય તે બરાબર। હવે એના માટે આપણે નળાકાર જો ગુલાબજાંબુ કેવી રીતે બને છે કે નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવવાથી ગુલાબજાંબુ બને છે બરાબર। તો આપણે આ ગુલાબજાંબુનું ઘનફળ મેળવવું હોય તો શું કરવું પડે
કે નળાકારનું ઘનફળ પ્લસ બે અર્ધગોલકના ઘનફળ અથવા બે અર્ધગોલકને તમે ભેગા કરી દો એટલે શું થઈ જાય કે એક ગોલક તો પણ ચાલે તો એના માટે આપણી જોડે નળાકારની ઊંચાઈ હોવી જરૂરી છે અને અર્ધગોલકની અને નળાકારની ત્રિજ્યા હોવી જરૂરી છે બરાબર ધ્યાન આપજો અહીંયા જો વ્યાસ આપ્યો છે 2.8 તો ત્રિજ્યા કેટલી થાય 1.4 થાય કે નહીં તો અહીંયા 1.4 થઈ આ બંને આ નળાકારની ઊંચાઈ છે આ અર્ધગોલકની ઊંચાઈ તો અર્ધગોલકની જેટલી ઊંચાઈ હોય એટલી જ અર્ધગોલકની શું હોય ત્રિજ્યા હોય બરાબર તો આપણને નળાકારની ઊંચાઈ કેવી રીતે મળે તો કે આ કુલ ઊંચાઈમાંથી આ બે અર્ધગોલકની ઊંચાઈ આપણે શું કરવી પડે બાદ કરવી પડે બરાબર તો અહીંયા આપણે સૌથી પહેલા લખીએ કે ગુલાબ જાંબુની કુલ ઊંચાઈ બરાબર 5 સેમી પછી અહીંયા લખીએ ગુલાબ જાંબુનો વ્યાસ 2.8 સેમી માટે બંને ભાગની ત્રિજ્યા કેટલી થઈ જાય એની અડધી એટલે 1.4 સેમી એટલે અર્ધગોલકની ત્રિજ્યા 1.4 અને નળાકાર ભાગની ત્રિજ્યા 1.4 હવે આપણે માત્ર નળાકાર ભાગની ઊંચાઈ આપણે શું મેળવશું નળાકાર ભાગની ઊંચાઈ એને આપણે સ્મોલ h કહીએ તો નળાકાર ભાગની ઊંચાઈ આટલી થઈ તો કેવી રીતે મળે તો કે આ કુલ ઊંચાઈમાંથી આ 1.4 અને આ 1.4 એટલે 2.8 થયું તો કુલ ઊંચાઈમાંથી આપણે 2.8 શું કરવા પડશે બાદ કરવા પડશે તો કુલ ઊંચાઈ કેટલી 5 માઈનસ 2.8 એટલે કેટલા થાય 2.2 સેમી તો h કેટલા મળ્યા આપણને 2.2 સેમી બરાબર છે તો બાદબાકી આપણને આવડતી હોવી જોઈએ બરાબર ચલો હવે નળાકાર ભાગની ઊંચાઈ આપણને મળી ગઈ અર્ધગોળકની ત્રિજ્યા આપણને મળી ગઈ તો આપણે ગુલાબ જાંબુનું ઘનફળ મેળવવું છે તો એક ગુલાબ જાંબુનું ઘનફળ આપણે મેળવી લઈએ અને એને 45 વડે ગુણી દઈશું એટલે 45 ગુલાબ જાંબુના ઘનફળ થઈ જાય બરાબર ચલો ગુલાબ જાંબુનું ઘનફળ 1.4 તો એને 14/10 × 14/10 આવી રીતે લખી શકાય બરાબર વર્ગ છે એટલે બે વખત લખવું આપણે હવે h કેટલા છે ઊંચાઈ કે 2.2 એને આપણે 22/10 લખાય વત્તા 4/3 ગુણ્યા r કેટલા છે
14 ना छेद में 10 बराबर। चलो हमें अहिया 7 2 14 થઈ ગયા बराबर। हम अहिया 22 2 44 44 गुणिया 14 छेद में 10 गुणिया 10 એટલે 100 થઈ જાય बराबर। 2 છેદ ઉડે જ છે પણ આપણે છેદ ઉડાડવા નથી, છેદ માં 100 છે તો પોઈન્ટ કાપી શકીએ સરળતા થઈ જાય बराबर। હવે અહીંયા 22 ના છેદ માં 10 વત્તા 14 ગુણ્યા 4 એટલે 56 એના છેદ માં કેટલા વધે 30 56 ના છેદ માં 30 થાય ને बराबर। हम ध्यान रखो आ तो आपने जी हमने मज रखी 44 गुणिया 14 छेद में 100। हम यहां आपने 30 लसा लिए, कितनो लसा लिए 30, कारण कि यहां 10 छे यहां 30 छे, 30 लसा लिए बराबर। तो ऊपर 3 वडे गुणवा पड़े तो 22 तरी कितना થઈ જાય 66 66 प्लस 56 छेद मास उठे जाए 30 बराबर। हमें 66 वत्ता 56 कितना थाय, जो यहां आपने 44 ने 14 हमने मत रखी छु ध्यान आप छेद मास 100 पर 66 गुणिया सॉरी 66 प्लस 56 तो 6 6 12 વધી આઈ 1 6 6 12 થઈ જાય 122 गुणिया 122 ના છેદ માં 30 और 30 लखो के 3 गुणिया 10 लखो चल से बराबर। हवे पहला ऊपर की बड़ी संख्या नो आपने एक भागाकार करी नाखी बराबर। पहला सरल 14 भाग्या 3 करी नाखी એટલે પોઈન્ટ માં જે જવાબ આવશે પછી આપણે માત્ર શું કરવાનો રહેશે गुणाकार बराबर। त्रण वडे भाग चले એટલે 3 4 12 2 વધ્યા 0 તરી પોઈન્ટ 6 તરી 18 2 વધ્યા 6 તરી 18 બે વધ્યા એટલે 4.6666 એ ટાઈપનો જવાબ તમને મળશે। એટલે આપણે શું કરી રાખીએ 3 વડે અહીંયા ભાગ ચલાવીએ એટલે આપણે એનો ભાગાકાર કરી રાખીએ 4.7 એટલે ભાગાકાર કરીએ 4.7 બરાબર। તો અહીંયા વધશે 14 ગુણ્યા સોરી 44 ગુણ્યા 14 જે છે એને આપણે 4.7 લખી ગુણ્યા 122 છેદમાં આ 100 ગુણ્યા આ 10 તો 3 વડે ભાગ ચલાઈ લીધો છે તો 3 અહીંયાથી શું થશે નીકળી જશે પણ જો અહીંયાથી આપણે 4.7 ની જગ્યાએ 47 લખવા હોય तो छेद में 10 वडे भाग 10 वडे गुणवा पड़े बराबर। अब छेद की बड़ी संख्याओं કેવી થઈ ગઈ 10 ના ગુણક 100 10 10 और ऊपर की 3 સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ અને 1 2 3 અને 4 પોઈન્ટ આપણે કાપી લઈએ। જો આ પ્રકારના દાખલાઓ હોય તો એમાં ક્યારેક જવાબમાં છે પોઈન્ટમાં વેરીએશન આવે, માની લો કે કઈ જવાબ તમને આપ્યો હોય 338 આ રીતનો જવાબ આવ્યો છે 338.184 બરાબર 338.184 બરાબર છે। તો એની જગ્યાએ ક્યારે કેવું બને 338.174 194 બરાબર એ સના કારણે બને તો કે જો અહીંયા આપણે 3 વડે ભાગ ચલાવી દીધો છે બરાબર અને એવું ન કર્યું હોય પહેલા ઉપરની સંખ્યાનો ગુણાકાર કર્યો હોય પછી એને 3 વડે ભાગી અને પછી આપણે પોઈન્ટ કાપ્યો હોય બરાબર પણ આપણો મેઈન હેતુ શું છે 338
338 આવવા જોઈએ કેટલા આવવા જોઈએ 338 બરાબર એના પછીના પોઈન્ટમાં થોડો ઘણો વેરિએશન હોય તો એનો જવાબમાં તમારો માર્ક કપાય નહીં બરાબર હવે આ ગુણાકાર આપણે કરવાનો છે બરાબર 122 ગુણ્યા 47 ગુણ્યા 44 એટલે કે ગુણાકાર થોડો થઈ જાય છે મોટો બરાબર છે ગુણાકાર કરવાની ટ્રાય કરો જોઈએ 122 122 ગુણ્યા 122 ગુણ્યા 47 ગુણ્યા 44 બરાબર કારણ કે આવડો મોટો ગુણાકાર હું બોર્ડ ઉપર કરવા જઈશ તો આખું આપણું બોર્ડ ભરાઈ જશે બરાબર છે एक सौ बावीस गुणिया सुड़तालीस गुणिया चुम्मालीस पच्चीस बावीस छन्नू आओ गुणाकार मैसे के पच्चीस बावीस छन्नू बराबर छेद में शू आवे छे 10,000 बराबर तो आ आपने एक गुलाब जामुन घटफड़ मैसे चार पॉइंट काफी ना करो 25.2296 सेमी घन 25.2296 सेमी घन बराबर अथवा આવી રીતે તમારે ગણતરી ન કરવી હોય બરાબર છે તો સરળ આપણે ગુણાકાર કરવો છે તો આપણે એના માટે શું કરીશું તો અહીંયા આગળ જુઓ છે આ જે 3 વડે આપણે ભાગ ચલાવ્યો ને બરાબર એ 3 વડે આપણે ભાગ ચલાવવો નથી આવી રીતે અહીંયાથી આ એક ગુલાબ જાંબુનું ઘનફળ મળ્યું એને આપણે 45 વડે ગુણી દઈએ એટલે 45 ગુલાબ જાંબુનું ઘનફળ થઈ જાય બરાબર પણ એ ગુણાકાર આપણે થોડો અઘરો પડશે બરાબર તો અહીંયા આપણે આવી રીતે સાઈડમાં કાઢી લીધું છે 44 ગુણ્યા 14 ગુણ્યા 122 ધ્યાન આપજો 44 ગુણ્યા 14 ગુણ્યા 122 છેદમાં 100 ગુણ્યા 3 ગુણ્યા 10 છે 100 ગુણ્યા 3 ગુણ્યા 10 બરાબર હવે ડાયરેક્ટ થઈ જશે આ આપણને શું મળ્યું એક ગુલાબ જાંબુનું ઘનફળ આ આપણને શું મળ્યું એક ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર પહેલી રીતે કરો તો સાચું છે પણ એમાં ગણતરી થોડી વધારે થઈ જશે બરાબર હજી આમાં એક મોટો ગુણાકાર આવશે પણ આમાં તમને એક સાથે 45 ગુલાબ જાંબુનું ઘનફળ મળી જશે બરાબર હવે અહીંયા લખીએ કે 45 ગુલાબ જાંબુનું ઘનફળ માટે 45 ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર જો એકનું આટલું મળ્યું આપણને એક ગુલાબ જાંબુનું આટલું મળ્યું બરાબર આપણે 45 નું ગુણી નાખ્યું એટલે અહીંયા 3 વડે ભાગ ચાલી જાય ને એ સરળ પડશે એટલા માટે બરાબર તો અહીંયા લખીએ કે 45 ગુણ્યા 1 ગુલાબ જાંબુનું ઘનફળ કેટલું છે તો કે 44 ગુણ્યા 14 ગુણ્યા 122 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 ગુણ્યા આપણે શું કરી નાખીએ 3 બરાબર પહેલામાં આપણે અહીંયા 3 વડે ભાગ ચલાવ્યો આમાં ડાયરેક્ટ 45 ગુલાબ જાંબુ લઈએ એટલે 15 તરી 45 એટલે 3 શું થશે છેદમાંથી નીકળી જશે બરાબર આ આપણને મળ્યું 45 ગુલાબ જાંબુનું ઘનફળ કે 15 ગુણ્યા 44 ગુણ્યા 14 ગુણ્યા 122 છેદમાં 1000 આ આપણને શું મળ્યું 45 ગુલાબ જાંબુનું ઘનફળ હવે આ 45 ગુલાબ જાંબુનું જે ઘનફળ મળ્યું આપણને એના 30% આપણી શું છે ખાંડની ચાસણી એના 30% શું છે ખાંડની ચાસણી બરાબર આ આપણને મળ્યું 45 ગુલાબ જાંબુનું ઘનફળ સેમી ઘન હવે અહીંયા લખીએ કે 30%
ખાંડની ચાસણી છે 30% શું છે ખાંડની ચાસણી બરાબર હવે આ જે 45 ગુલાબ જાંબુનું ઘનફળ મળ્યું એના આપણે 30% લેવાના છે તો જે ઘનફળ હોય એના ગુણ્યા 30 છેદમાં 100 એટલે શું થઈ ગયા એના ટકા બરાબર અહીંયા લખીએ 15 × 44 × 14 × 122 છેદમાં 1000 છે એના ગુણ્યા 30% કરવાના છે 30% એટલે શું થયું 30 ના છેદમાં 100 5% એટલે શું થાય 5 ના છેદમાં 100 હવે અહીંયા આપણે 1 મિનિટ 1 મિનિટ કેન્સલ કરી નાખ્યું બરાબર હવે આપણો ગુણાકાર રહેશે 15 × 44 × 14 × 122 × 3 ગુણાકાર કરજો પછી એવું નહીં કે સાહેબ અહીંયા ગુણાકાર કરશે અને આપણે જાતે લખી નાખો જો ગુણાકાર તમને મળશે 33 81 840 ગુણાકાર કેટલો મળશે 33 81 840 બરાબર ગુણાકાર કેટલો મળ્યો આપણને 33 81 840 આટલો ગુણાકાર હું બોર્ડ પર ગણવા જાઉં તો તમારે એક દાખલો પૂરો થઈ જાય બરાબર હવે આના છેદમાં 1 2 3 અને આ એક બિંદુ એટલે 4 બિંદુ આવશે 1 2 3 અને 4 તો આ એક બિંદુ કેન્સલ બરાબર હવે અહીંયા 3 બિંદુ આવે છે ને તો અહીંયા 3 પોઈન્ટ કપાય 1 2 અને 3 એટલે આપણને કેટલું મળશે 338.184 સેમી ઘન આ આપણને શું મળ્યું ખાંડની ચાસણીનું કદ અથવા તો ખાંડની ચાસણી કેટલી હોય તો કે 8 સેમી ઘન બરાબર હવે આને તમે આવી રીતે લખો તો પણ ચાલે અથવા તો ડાયરેક્ટ તમે એમ લખી શકો કે અહીંયા આગળ જો 1 થી શરૂઆત થાય છે બરાબર એટલે આપણે એમ પણ લખી શકીએ કે આ 45 ગુલાબ જાંબુમાં338.184 બરાબર અહીંયા આપણો એક દાખલો પૂરો થાય આ આખો દાખલો 4 માર્કમાં પૂછાય કેટલા માર્કમાં પૂછાય 4 માર્ક બરાબર છે હવે આપણે બીજો એક દાખલો ગણવો હતો પણ આપણી જોડે ટાઈમ છે નહીં દાખલામાં સરળતા કેવી રીતે પડે બરાબર સરળ દાખલો કેવી રીતે પડે એ તમારી ગણતરી ઉપર ડિપેન્ડ કરે બરાબર અહીંયા જો મે પહેલા શું કરી નાખ્યું હતું 14/3 કર્યા બરાબર પછી આપણે મોટો ગુણાકાર કર્યો એમ કરવા ગયા એટલે આપણે થોડા હેરાન થયા પણ પછી યાદ આવી ગયું ફટાફટ કે અહીંયા 45 ગુલાબજાંબુનું આપણે મેળવવાનું છે એટલે 3 છેદ ઉડી જશે ત્યાં બરાબર એટલે આવી ખાસ તકેદારી રાખ બરાબર છે તો આજે આપણે આ એક દાખલો જ રાખીશું બરાબર બીજા દાખલો ગણવા માટેનો આપણે ટાઈમ છે નહીં બીજા દાખલા આપણે આવતીકાલે ગણીશું બરાબર અને આ એક દાખલાનો તમને હું ફોટો પાડીને હોમવર્કમાં મોકલાવી દઈશ બરાબર